પહેલા તો એજ્યુ સફરની ટીમ એ તમામ સબસ્ક્રાઇબર મિત્રોનો દિલથી આભાર માને છે કે ગઈ કાલે આપણે ગુજરાતના જિલ્લાઓની સરસ મજાની આ ત્રીજી ક્વિઝ નિહાળી અને આ ક્વિઝની અંદર જબરજસ્ત કન્ટેન્ટ યુનિક કન્ટેન્ટ લઈને અમે તમારી સમક્ષ આવ્યા અને તેનો જે પ્રતિસાદ મળ્યો છે એના ઉપરથી હવે અમે ટૂંક સમયમાં ગુજરાતના જિલ્લાઓની ટેસ્ટ ફોર લાઈવ કરવા જઈ રહ્યા છીએ

કિશન સીં ચાવડાનો પણ આજે જન્મ દિવસ છે અને આપણા એક ક્રાંતિકારી એટલે લાલા લજપતરાય એમનો આજે નિર્વાણ દિવસ છે તો આ તમામ બાબતોની ચર્ચા આ મહાનુભાવોની ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ પરીક્ષા લક્ષી તમામ ટોપિક છે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ તો વિડિયો અંત સુધી નિહાળજો ચાલો સૌપ્રથમ વાત કરીએ તો સત્તર નવેમ્બર ગુજરાતી ઉદ્યોગપતિ નાનજી મહેતાનો આજે જ જન્મદિવસ છે ઇમેજમાં તમે જોઈ શકો છો નાનજી મહેતાનો આજે જ જન્મદિવસ છે તેઓનો જન્મ સત્તર નવેમ્બર અઢારસો ને સત્યાશીના રોજ પોરબંદરના ગોરાણા મુકામે થયો હતો

પરંતુ એની સાથે સાથે મિત્રો ધર્માર્થે કોઈ પૈસા વપરાય તો એમનું જીવન વધારે ઉમદા બને છે સમાજમાં ખ્યાતિ પણ વધારે મળે છે બસ એવું જ તે વધારે કમાયા અને વધારે દાન કર્યું અને પરિણામ સ્વરૂપે તેઓ આપણા ભામાશા કહેવાયા છે એવા વ્યક્તિની વાત કરીએ તો તેઓએ તેર વર્ષની ઉંમરે યુગાંડા ગયા કેટલા માત્ર તેર વર્ષની વયે યુગાંડા ગયા અને વર્ષ ઓગણીસસોને અઢારમાં યુગાન્ડા ખાતે બાવીસ કપાસ લોઢવાના કારખાનાઓ તેઓએ ઊભા કર્યા કેટલા બાવીસ જેટલા કપાસ લોઢવાના કારખાના તેઓએ ઊભા કર્યા અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે ગુજરાત આપણા કપાસના વાવેતરમાં અને ઉત્પાદનમાં ભારતમાં કયા નંબરે છે તમે જાણો છો તો નીચે કમેન્ટ સેક્શનમાં લખવાનું ન ભૂલતા આપણે આગળ વાત કરીએ

સૌરાષ્ટ્ર સિમેન્ટ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ની સ્થાપના તેઓએ કરી અને પોરબંદર ખાતે આર્યકન્યા ગુરુકુળ તેમજ મહિલા ની સ્થાપના પણ કરી હતી પરીક્ષા માટે ખાસ અગત્યની વાત કે આર્યકન્યા ગુરુકુળ કયા જિલ્લામાં આવેલું છે તો પોરબંદર ખાતે કોને સ્થાપના કરી એ સમજાઈ ગયું પોરબંદર ખાતે મહાત્મા ગાંધીના જન્મસ્થાનનું કીર્તિ મંદિરમાં રૂપાંતર પણ કોને કર્યું હતું તો આ કીર્તિ મંદિર મિત્રો ઓગણએસી ફૂટ ઊંચાઈ વાળું આ કીર્તિ મંદિર તો એ બાંધવામાં જે વ્યક્તિએ દાન આપ્યું છે એ વ્યક્તિ પણ આ નાનજી કાલિદાસ મહેતા અને જવાહરલાલ નેહરુ પ્લેનિટોરિયમ ભારત મંદિર અને મહર્ષિ વિજ્ઞાન મહાવિદ્યાલય જેવી સંસ્થાઓની પણ તેઓએ સ્થાપના કરી હતી અને આ દરેક મિત્રો જોવાલાયક સ્થળ છે પરીક્ષામાં પૂછાય કે જવાહરલાલ નહેરુ પ્લેનિટોરિયમ ભારત મંદિર ક્યાં આવેલા છે તો આપનો જવાબ હોવો જોઈએ પોરબંદરમાં અને બ્રિટિશ સરકારે નાનજી કાલિદાસ મહેતાને એમ બી ઈનો ખિતાબ પોરબંદર રાજ્ય રાજ્ય રત્નનો ઇલકાબ અને નવાનગર સંસ્થાને ઓર્ડર ઓફ મેરિટ નું બહુમાન અર્પણ તેઓને કર્યું હતું અને નાનજી કાલિદાસ મહેતાનું અવસાન પચ્ચીસ ઓગસ્ટ ઓગણીસસો ને ઓગણસિત્તેરના રોજ પોરબંદર મુકામે થયું હતું તો આ મહાનુભાવને આજે આપણે યાદ કર્યા અને સાથે હવે એક યાદ કરીએ આપણે પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન જવાબ આવતો હતો નાનજીભાઈ કાલિદાસ મહેતા જેના વિશે આપણે અત્યારે ઊંડાણપૂર્વક માહિતી મેળવી ચાલો હવે વાત કરીએ સાહિત્યકારની તો સત્તર નવેમ્બર કિશનસિંહ ચાવડાનો આજે જ જન્મદિવસ છે એ ઇમેજમાં તમે જોઈ શકો છો કિશનસિંહ ચાવડા તેઓનો આજે જ જન્મદિવસ છે કિશનસિંહ ચાવડાનો જન્મ

પરીક્ષા માટે કોઈપણ સાહિત્યકારનું ઉપનામ મિત્રો મોસ્ટ અગત્યનો પ્રશ્ન બને છે કે જીપસી કયા સાહિત્યકારનું ઉપનામ છે આવો પરીક્ષામાં પ્રશ્ન બને તો આપણા જવાબમાં કોણ આવશે કિશનસિંહ ચાવડા અને તેઓ ગુજરાતી લેખક અનુવાદક અને પત્રકાર હતા તેઓ એક ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે પણ અભ્યાસ કરેલો છે અને તેઓએ પ્રેસ ટેકનોલોજી શીખવા તેઓ અમેરિકા ગયા હતા કિશનસિંહ ચાવડાએ દેશી રાજ્યોના અંગત મદદનીશ અને મુંબઈમાં ફેલોશિપ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેઓએ સેવા આપી હતી અને મુંબઈમાં સરદાર પટેલના પુત્ર ડાહિયાભાઈની સાથે અખિલ ભારત પ્રિન્ટર્સ લિમિટેડમાં એક વ્યવસ્થાપક તરીકે પણ તેઓ જોડાયેલા રહેલા હતા અને ત્યાં કાર્ય કર્યું હતું મહર્ષિ અરવિંદના વિચારોથી પ્રભાવિત થઈને કિશનસિંહ ચાવડા થોડો સમય અરવિંદ આશ્રમ પોંડિચેરી રહ્યા હતા પરીક્ષા માટે પ્રશ્ન પૂછાયેલો કે આ પોંડિચેરી આશ્રમ અરવિંદ આશ્રમ ક્યાં આવેલો છે તો પોંડિચેરીમાં આ અરવિંદ આશ્રમ આવેલો છે અને કિશનસિંહ ચાવડાએ ઉમાશંકર જોશીના અગ્રણીથી આગ્રહથી લખવાની શરૂઆત કરી હતી અહીં ઈમેજમાં જોઈ શકો છો ઉમાશંકર જોશીએ આગ્રહ કર્યો અને એનાથી પ્રેરાઈને કિશનસિંહ ચાવડાએ પોતાનું લેખન કાર્ય શરૂ કર્યું અને તેઓએ વડોદરા ખાતે સાધના મુદ્રણાલય નામની પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી હતી તો આ પણ યાદ રાખીએ કે સાધના મુદ્રણાલય નામની પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કોને કરી હતી તો કિશનસિંહ ચાવડાએ અને કિશનસિંહ ચાવડાના વિવિધ સાહિત્ય સર્જનોની હવે વાત કરીએ તો સ્મૃતિ ચિત્રો અને રેખા ચિત્રોનો સંગ્રહ વાત કરીએ તો અમાસના તારા અને જીપ્સીની આંખે એમાં તમે જોઈ શકો છો આ એક એવોર્ડ વિજેતા કૃતિ છે કઈ અમાસના તારા અને તેના સર્જક કોણ છે કિશનસિંહ ચાવડા બોલે તો જીપસી એમનો એક પ્રવાસ વર્ણન ગ્રંથ પણ છે કે હિમાલયની પદયાત્રા હિમાલયનો પ્રવાસ નથી શબ્દો હો મિત્રો હિમાલયનો પ્રવાસ કોની સાહિત્ય કૃતિ છે એ તમે જાણો છો તો નીચે કમેન્ટ સેક્શનમાં લખજો પણ હું વાત કરું છું હિમાલયની પદયાત્રા અને તે કૃતિના સર્જક કિશનસિંહ ચાવડા ચરિત્રાત્મક લેખ એ છે તારા મૈત્રક એમની આત્મકથાની વાત કરીએ તો અમાસ પૂનમ ભણી એ તેમની એક આત્મકથા છે પરીક્ષા માટે ખાસ અગત્યની વાત કે કિશનસિંહ ચાવડાની આત્મકથાનું નામ શું છે તો અમાસ પૂનમ ભણી અને અભ્યાસ ગ્રંથની વાત કરીએ તો કબીર સંપ્રદાય એ તેમનો એક અભ્યાસ ગ્રંથ છે અને તેઓ એ ગોંડો કેશવ કરવેના આત્મચરિત્રનો પણ ગુજરાતીમાં અનુવાદ કરેલ છે ઈમેજમાં જોઈ શકો છો મહર્ષિ ગોંડો કેશવ કરવે અને તેમના આત્મચરિત્રનો ગુજરાતીમાં અનુવાદ કિશનસિંહ ચાવડાએ કરેલો અને મેં કહ્યું ને કે તેમની આ એક એવોર્ડ વિજેતા કૃતિ છે અમાસના તારા તો વર્ષ ઓગણીસો ને પચાસ માં અમાસના તારા કૃતિ માટે કિશન સી ચાવડાને નર્મદ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો અને એક આ વિધાન તમે જુઓ કે સાયકલો તો ઘણી બદલાઈ ગઈ છે પણ બાનો એ ચહેરો નથી બદલાયો તો આ પુસ્તક અમાસના તારામાંથી છે ઓકે મિત્રો આ જે વાક્ય છે એ ક્યાંથી લેવામાં આવ્યું છે પુસ્તક અમાસના તારામાંથી લેવામાં આવ્યું છે કે સાયકલો તો ઘણી બદલાય છે પણ બાનો એ ચહેરો નથી બદલાયો અને કિશનસિંહ ચાવડાનું છે તો પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન મેં કહ્યું ને કે કોઈ એવોર્ડ વિજેતા કૃતિ હોય તો યાદ રાખીએ અમાસના તારા કૃતિ તેના સર્જક કિશનસિંહ ચાવડા જેના વિશે આપણે ડીપમાં માહિતી મેળવી અને હવે આજે ક્રાંતિકારીને યાદ કરીએ તો સૌપ્રથમ તો આ લાલ બાલ પાલની ત્રિપુટીને મિત્રો એજ્યુ સફરના સેલ્યુટ છે કે જેમણે આપણા દેશની આઝાદી માટે પોતાના જીવનના બલિદાન આપ્યા છે એવા એક વ્યક્તિ એટલે લાલા લજપતરાય તેઓ મિત્રો સત્તર નવેમ્બર લાલા લજપતરાયનો આજે નિર્વાણ દિવસ છે જન્મ અઠ્યાવીસ જાન્યુઆરી અઢારસો ને ના રોજ દૂધી કે ગામમાં થયેલો જે પંજાબ પ્રાંતમાં અને બ્રિટિશ ભારતનો આ પંજાબ પ્રાંત અને તેના દૂધી કે ગામમાં તેઓનો જન્મ તેઓ એક ભારતીય સ્વતંત્ર સેનાની હતા અને તેઓનું ઉપનામ છે પંજાબ કેસરી ખાસ યાદ રાખીએ પંજાબ કેસરી તરીકે કયા ક્રાંતિકારી જાણીતા હતા તો લાલા લજપતરાય અને પિતાનું નામ મુનશી રાધાકૃષ્ણ અગ્રવાલ અને તેઓએ પંજાબ નેશનલ બેંક અને લક્ષ્મી વીમા કંપનીની સ્થાપના કરી હતી ખાસ યાદ રાખીએ મિત્રો દયાલસિંહ મજીઠિયા અને લાલા લજપતરાય બંનેએ મળીને આ પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરેલી વર્ષ અઢારસોને માં તેમણે કાયદા શાસ્ત્રના અભ્યાસ માટે લાહોર ગવર્નરમેન્ટ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો હતો લાહોર ખાતેના અભ્યાસ દરમિયાન જ દયાનંદ સરસ્વતીના હિન્દુ સુધારણા આંદોલનથી તેઓ પ્રભાવિત થઈ આર્ય સમાજના સભ્ય બન્યા હતા આ પણ યાદ રાખીએ કે કયા ક્રાંતિકારી સ્વામી દયાનંદ સરસ્વતીના આ હિન્દુ સુધારણા આંદોલનથી પ્રભાવિત થયા હતા લાલા લજપતરાય તો તેઓ આર્ય સમાજ સાથે સંકળાયેલા એક ક્રાંતિકારી અને તેઓ લાહોર સ્થિત આર્ય ગેજેટના સંસ્થાપક તેમજ સંપાદક બન્યા હતા અને લાલા લજપતરાયે બાબુ ચુડામણી સાથે મળીને હિસાર બાર કાઉન્સિલની સ્થાપના કરી હતી

ન્યુયોર્ક ખાતે ઇન્ડિયન હોમ રૂલ લીગ ઓફ અમેરિકાની પણ તેઓએ સ્થાપના કરેલી ઓગણીસો ને વીસ ના કોલકાતા અધિવેશનમાં એક વિશેષ સત્ર જે બોલાવવામાં આવ્યું હતું તેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે તેઓ પસંદ થયા હતા વર્ષ ઓગણીસો ને માં સાયમન કમિશનના વિરોધમાં તેઓએ સક્રિયપણે ભૂમિકા ભજવી હતી લાલા લજપતરાય સાયમન કમિશન સાયમન ગો બેક કયું વર્ષ છે મિત્રો ઓગણીસો ને અઠ્યાવીસ લાલા લજપતરાયના નેતૃત્વમાં હજારો યુવાનોએ સાયમન ગો બેક થી આ કમિશનને ધ્રુજાવી દીધું હતું આ આંદોલન દરમિયાન કરવામાં આવેલા લાઠી ચાર્જમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અંતે એમનો અવસાન થયું હતું અને મિત્રો તેઓએ એક મહત્વનું કથન ઉચ્ચારેલું કે મારા ઉપર આ લાઠીનો એક એક ઘા અંગ્રેજો માટે કફન બની રહેશે આવું તેમણે કથન ઉચ્ચારેલું આગળ વાત કરીએ તો તેઓ લાલ બાલ અને પાલની પ્રખ્યાત ત્રિપુટીમાંના એક પ્રભાવશાળી વ્યક્તિ હતા લાલ એટલે લાલા લજપતરાય બાલ એટલે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિન ચંદ્રપાલ મિત્રો અહીં છે બાળ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિન ચંદ્રપાલ અને લાલ એટલે લાલા લજપતરાય અને તેઓનું અવસાન આજે એટલે કે 17 નવેમ્બર 1928 ના રોજ પાકિસ્તાનના લાહોર મુકામે થયું હતું પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જુઓ કે કઈ લડતમાં લાઠી ચાર્જથી ગવાયેલા લાલા લજપતરાયનું અંતે અવસાન થયું હતું તો સાયમન કમિશન વિરોધી લડતમાં તેઓ લાઠી ચાર્જમાં ગવાયા તેઓનો દેહ અવસાન થયો અને ત્યાર પછી ચંદ્રશેખર આયા આઝાદ બટુકેશ્વર દત્ત અને શહીદ ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓએ મિત્રો ફક્ત એક મહિનાના અંતે પહેલા સોન્ડર્સની પણ હત્યા કરી હતી એ આપણા ક્રાંતિકારીઓ અને સાયમન કમિશનના વિરોધમાં કયા નેતાનું અવસાન થયું હતું પરીક્ષામાં પ્રશ્ન રિપીટ થયેલો જવાબ આવે લાલા લજપત રાય તો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ તમે જોયું ને કે આપણા ગુજરાતના એક ભામાશા એવા દાનવીર નાનજી કાલિદાસ મહેતા તો આપણે કિશનસિંહ ચાવડા જેવા સાહિત્યકાર અને અંતે લાલા લજપતરાય જેવા મિત્રો ક્રાંતિકારીઓ વિશે મહત્વની પરીક્ષા લક્ષી વાત કરી વિડીયો અંત સુધી નિહાળ્યો હોય તો એજ્યુ સફરની જ પ્લે સ્ટોર ઉપર એક એપ્લિકેશન છે એના ઉપર આ વિડીયો સાથે સંબંધિત પંદર પ્રશ્નોની ક્વિઝ મૂકવામાં આવે છે એ ક્વિઝ તમે રમશો તો આ વિડીયોમાંથી તમે કેટલું શીખી શક્યા એનો પણ ખ્યાલ આવશે અને ઓલ ગુજરાતમાં કયા રેન્ક ઉપર છો એનો પણ ખ્યાલ આવશે એક વર્ષ સુધી આ સિરીઝને અનુસરશો ગજબનો ફેરફાર આવશે હો મિત્રો જોડાયેલા રહેજો આવતીકાલે મળીશું એક નવા દિન વિશેષ સાથે એક નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ